બાર ભણેલાઓએ નકલી વેબસાઇટો બનાવીને આચર્યું 20 કરોડનું દેશવ્યાપી કૌભાંડ. જાણો ગુજરાતમાં ક્યાં બની હતી આ ઘટના. સુરતમાં ઈ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઇટ બનાવીને છેતરપિંડી કરવામાં આવતી હતી. સરથાણા અને મોટાવરાછામાં 37,000માં ભાડેથી 3 દુકાનો લઈને 12મી ચોપડી ભણેલા 3 ચિટોરો સમગ્ર વેપલો ચલાવતા હતા. ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મૂકીને કિચનવેર અને ઘર વખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ પકડાયું છે. પોલીસે 8.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 3 સૂત્રધારો સહિત 6ને પકડી પાડ્યા છે. સૂત્રધાર પિયુષવીનું કુટ વોન્ટેડ છે. સૂત્રધાર સાગર કુટ અને તેનો ભાઈ પ્રિયુંશ કુટ તથા આશીષ હડિયાએ બીટેક અને એમસીએ ભણેલા 3 વિદ્યાર્થીઓને 30,000ની નોકરી પર રાખ્યા હતા. ખોટી વેબસાઇટથી છેલ્લા 1.5 વર્ષમાં 20-30 કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે. આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવીને ફેસબુક પર કિચનવેર અને ઘર વખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકતા હતા. આ ટગાઈમાં સિમકાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કીટો આશીષ હડિયા ભાવનગર અને જૂનાગઢથી લાવતો હતો. આશીષ 5-10 હજારની લોકોને લાલચ આપીને બેંકોની કીટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સિમકાર્ડ લઈ આવતો હતો. પોલીસને ઠગ ટોળકી પાસેથી 700 ઈમેલ મળ્યા છે. આથી 700 બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. દરમિયાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 ભક્તિભાઈ ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર સાયબર ફ્રોડ અંગેના મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને તારીખ 2/10/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB જાલાનાઓને મળેલ બાતમી આધારે તેઓએ સરથાણા પોસ્ટ વિસ્તારના પૂજન પ્લાઝાની નજીક આવેલ એક કોમ્પ્લેક્ષમાં રેડ કરી અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી જે મળેલી તે અનુસંધાને આશીષ હડિયા, સાગર ખૂટ તથા પિયુષ ખૂટ નામના વ્યક્તિઓ અલગ અલગ વેબસાઇટો બનાવી અને ખાસ કરીને ફ્લિપકાર્ટ જેવી ખોટી વેબસાઇટ બનાવી અને તે અનુસંધાને એ વેબસાઇટો દ્વારા લોકો માલની ખરીદી કરતા હોય ને એ વેબસાઇટ ખોટી હોવાનું કોઈ લોકોને જાણ ના હોય એ રીતના તેઓ સાથે ફ્રોડ કરતા હોય. નાની નાની કિંમતની માલની ખરીદી થતી હોય એ પૈસા આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા. રેડ દરમિયાન સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે PI જલાસિંહ રેડ કરતા અલગ અલગ વ્યક્તિઓના મોબાઈલ, અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ, અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ, લેપટોપ, કોમ્પ્યુટર, બેંકોની કીટો તથા સ્વાઇપ મશીન, વાઇફાઈ રાઉટર, રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત રૂપિયા 8,35,600 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ આરોપીઓ છેલ્લા 6-8 મહિનાથી પોતાની આ પ્રવૃત્તિ આચરી રહેલા હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓએ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવેલી જે લોકો ફેસબુક અને મતલબ સોશિયલ મીડિયામાં જે વેબસાઇટો જોતા હોય છે એના અનુસંધાને એ વેબસાઇટ ઉપર ક્લિક કરે અને વસ્તુઓની કિંમત જે સસ્તી બતાવી અને એ પૈસા શેરવી લેતા હતા અને આ રીતના લોકોનો ફ્રોડ કરતા હતા. આ અનુસંધાને આગળની તપાસ પોલીસ શ્રી MB ઝાલા સરથાણા પોસ્ટનો કરી રહ્યો છે અને આ લોકોએ અલગ અલગ એકાઉન્ટોમાં જે પૈસા લીધેલા છે તે એકાઉન્ટ અંકેની હકીકત સંબંધિત બેંકોમાંથી મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને એવું માનવાને કારણ છે કે આ આંકડો હજુ પણ ઉપર જઈ શકે એમ છે. એનો ચોક્કસ આંકડો અમે ત્યારે જ કહી શકીએ જયારે બેંકમાંથી એનું સ્ટેટમેન્ટ આવે નહીં આવે, પરંતુ એ આંકડો ઘણો મોટો હોવાની શક્યતા નકારી શકાય નહીં. કેટલો મહિનાનો કેટલો આંકડો હતો એ અનુસંધાને પણ તપાસ ચાલુ છે અને આટલા મહિનાઓથી કરે છે, કેટલા મહિનાઓથી કરે છે, આ એકાઉન્ટોમાં ક્યારથી આ પ્રકારની એન્ટ્રીઓ થઈ રહેલ છે તેની ઝીણવટભરી તપાસ હાલ ચાલી રહેલ છે. સાહેબ, આ લોકો ગુજરાતમાં જ આવું ઘૂમર આચરતા હતા કે ગુજરાત બહાર પણ કરતા હતા? ખાસ કરીને ગુજરાતમાં તો હતા જ, પરંતુ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં પણ આ લોકો આ પ્રકારનું કૌભાંડ આચરતા હતા અને અલગ અલગ ખાતાઓમાંથી બીજા રાજ્યોમાંથી પણ પૈસા આ ખાતાઓમાં આવેલ છે તેની પણ તપાસ હાલ ચાલી રહેલ છે. હાલ 6 આરોપી પકડાયા છે, કેટલા આરોપીની સંડોવણી લાગી રહી છે? મુખ્ય અમે આપને જણાવ્યું એમ 3 જે વ્યક્તિઓ હતા તેઓની સંડોવણી હતી, એની સાથે પોલીસે બીજા 3 આરોપીઓની પણ કાયદેસરની અટકાયત કરવામાં આવેલ છે અને
અન્ય આરોપીઓની જેને જેની સંડોવણી હશે એ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.